નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી YouTube ચેનલની અંદર. કેમ છો બધા? મજામાં ને? તો વાંધો નહીં. ચાલો તો હવે આપણે જૈવિક ક્રિયાઓની અંદર વધારે આગળ અભ્યાસ કરીએ. કે આગળના વિડીયોની અંદર આપણે સ્વયંપોષી પોષણ વિશે અભ્યાસ કર્યો હતો, કે જેમાં વનસ્પતિ અને સ્વાવલંબી બેક્ટેરિયાથી પોતાનો ખોરાક જાતે બનાવતા હતા, એને બીજા કોઈ સજીવ પર આધાર રાખવો પડતો નથી. એ સૂર્યપ્રકાશ, ક્લોરોફિલ અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી આ ત્રણેયની મદદથી તે શું કરે છે? પોતાના ખોરાકનું નિર્માણ કરી શકે છે. એના માટે આપણે પર્ણરંધ્રની રચના જોઈ હતી અને ત્રણેય એવી પ્રવૃત્તિ જોઈ હતી કે જેમાં આપણે દર્શાવ્યું હતું કે કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ આ ત્રણેય ત્રણની વનસ્પતિને જરૂરિયાત પડશે. આના વગર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ શકતી નથી. તો એ હતા સ્વયંપોષી. સ્વયં એટલે પોતાની જાતે ખોરાક બનાવી લેતા. હવે છે વિષમપોષી. વિષમપોષી અથવા તો પરોપજીવી સજીવો, પરપોષી પણ જેને કહેવાય. પર એટલે બીજા, પોષી એટલે પોષણ મેળવવું, કે બીજા સજીવમાંથી તેઓ શું કરતા હોય? પોષણ મેળવતા હોય. એવા સજીવોને શું કહેવાય છે? વિષમપોષી પોષણ પદ્ધતિ ધરાવતા સજીવો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં તેઓ જાતે બનાવી શકતા નથી. હવે આમાં પ્રત્યેક સજીવ છે એ પોતાના પર્યાવરણ સાથે શું થયેલો હોય છે? અનુકૂલિત થયેલો હોય. અનુકૂલિત થવું એટલે ટેવાયેલું હોવું, કે આપણે આગળ પણ વાત કરી હતી કે અહીંયા કઈ ફેરફાર થશે તો એ ફેરફારને આપણે સહન કરી શકશું. શા માટે? તો કે આ પર્યાવરણમાં, આ વાતાવરણમાં રહેવા માટે આપણે કેવા છીએ? સક્ષમ છીએ. પણ આપણને એકદમ અલગ જ વાતાવરણની અંદર મોકલી દેવામાં આવે તો આપણે ત્યાં જેવા અહીંયા સરળતાથી જીવી શકીએ તેવા ત્યાં જીવી શકીશું નહીં. શા માટે? તો કે આપણે એ વાતાવરણમાં રહેવા માટે ટેવાયેલા નથી. કે પ્રત્યેક સજીવ પોતાના પર્યાવરણ સાથે શું થયેલા હોય છે? અનુકૂલિત થયેલા હોય છે, કે તેઓ અનુકૂલન સાધેલું હોય છે અને પોતાની જરૂરિયાત અનુસાર તેઓ જુદી જુદી રીતે શું કરતા હોય છે? પોષણ મેળવતા હોય છે. અને એમાં પોષણ પદ્ધતિ દરેક પ્રાણીઓ, દરેક સજીવમાં કેવી જોવા મળે છે? જુદી જુદી જોવા મળે છે. આમાં એક સરખી હશે ને? એ કોના ઉપર આધાર રાખશે? તો કે એ સજીવ શરીરની સંરચના ઉપર, બંધારણ ઉપર આધાર રાખશે. કે દરેક સજીવની પોષણ મેળવવાની પદ્ધતિ કેવી હોય છે? ભિન્ન ભિન્ન હોય છે, અલગ અલગ હોય છે, જે તેમના શરીરની રચના ઉપર, જે તેની શરીરની સંરચના એટલે કે બંધારણ સંરચના પર આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખીએ? તેમના શરીરની સંરચના ઉપર. શરીરનું બંધારણ કેવું છે? જેમ કે કાર, કે કોઈ ખોરાક છે, પોષણ છે, એનો સ્ત્રોત અચળ હોય, કે ઘાસ છે તો એ અચળ કહેવાય, એ ક્યાંય સ્થાનાંતર કરશે નહીં. અને બીજું કે જે સ્થાનાંતરિત થાય છે, ગતિશીલ છે, જેમ કે હરણ. હરણ છે તો એ ભટકતું પ્રાણી કહેવાય, એ એક જગ્યાએથી જ ખોરાક મેળવતા નથી. પણ ઘાસ તો કેવું છે? અચળ છે, તો એ તો એક જ જગ્યાએથી સૂર્યપ્રકાશમાંથી પોતાનો ખોરાક મેળવશે. જ્યારે હરણ છે તો હરણ એ ઘાસનો પણ ઉપયોગ કરશે, બીજે કોઈ વનસ્પતિ હશે, બીજે કોઈ ઘાસ હશે તો એનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરશે. કારણ કે તે પ્રચલનશીલ છે, એટલે એની પોષણ પદ્ધતિ કેવી થશે? અલગ થશે. પછી ગાય છે, વાઘ છે, તો ગાયની પોષણ પદ્ધતિ અલગ હશે. વાઘ જેની પણ પોષણ પદ્ધતિ કેવી હશે? અલગ હશે. કારણ કે સજીવના તેમના શરીર બંધારણના આધારે તેઓની પોષણ પદ્ધતિ હોય છે. હવે એમાંથી અમુક સજીવો જે છે એ ખોરાકનું પેલા વિઘટન કરી નાખે. બહાર શું કરી દે? કે આ ખોરાક છે તો બહારથી જ ખોરાકને નાના ટુકડાઓમાં વિખંડન કરે અને પછી એમનું અંતઃગ્રહણ કરે. અંતઃગ્રહણ એટલે શરીરમાં દાખલ કરવું, પછી એમને દાખલ કરે. તો આવા સજીવો ક્યાં છે? તો કે ફૂગ, બરોબર, મ્યુકર છે,
આ વિવિધ પ્રકારની જે ફૂગ છે, ઈસ્ટ છે, આ બધી જ ફૂગ આ પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે કે જેઓ પોતાની અંદર ખોરાક ડાયરેક્ટલી મેળવી શકતા નથી, એ બહાર નાના ટુકડા કરી દે છે, પછી એને શરીરની અંદર દાખલ કરે છે. કે અમુક પ્રાણીઓ અથવા તો અમુક સજીવો શરીરની બહાર ખોરાકનું નાના અણુઓમાં અથવા તો નાના ટુકડામાં વિખંડન કે વિભાજન, નાના ટુકડાઓમાં વિખંડન કે વિભાજન કરે છે અને પછી તેનું અંતઃગ્રહણ કરે છે, એટલે કે પછી એમનો ખોરાક તરીકે ઉપયોગ કરે. પેલા બહાર તોડી નાખે, નાના અણુમાં રૂપાંતર કરી દેશે, કારણ કે એ એકદમ ફૂગ છે તો એને આપણે જોઈ પણ નથી શકતા, સૂક્ષ્મ જીવો છે તો એ ડાયરેક્ટલી મોટા અણુઓને મેળવી શકશે નહીં, એટલે એને બહાર વિઘટન કરવું પડશે અને પછી એમને અંતઃગ્રહણ કરવું પડશે. ઉદાહરણ તરીકે ફૂગ. ફૂગ કે બધી જ પ્રકારની જે ફૂગ છે, બરોબર, એ ફૂગનો સમાવેશ છે એ આમની અંદર થાય છે. કે જે શું કરશે તો કે બહારથી ખોરાક છે એમને પેલા રૂપાંતરિત કરી દેશે નાના અણુમાં, પછી એમનો ગ્રહણ કરશે. જે બિલાડીનો ટોપ છે, બરોબર, છત્રી જેવો અત્યારે જોઈએ આપણે ચોમાસાની અંદર, જે એકદમ ખાતરવાળો કઈ વિસ્તાર હોય તો એની અંદર એ ઉગી નીકળે. તો મશરૂમ જેને આપણે કહીએ છીએ, આ બધા જ સજીવો બહાર વિઘટન કરી પછી એમને અંતઃગ્રહણ કરશે. આની રીત અલગ થઈ. હવે અમુક સજીવો એવા છે કે જે પેલા અંતઃગ્રહણ કરી લેશે અને પછી શરીરની અંદર એનું સંપૂર્ણ શું કરશે, વિઘટન કરશે. આવા પણ સજીવો છે. તો એવા સજીવોની અંદર મોટાભાગના પ્રાણીઓ કે મોટાભાગના જે બધા જ પ્રાણીઓ છે, એ બધા જ પ્રાણીઓ શું કરે છે તો કે બહારથી પેલા ખોરાક મેળવી લે છે, પછી એની શરીરની અંદર જ એનું વિઘટન કરે છે. ત્યારે અમુક સજીવો પ્રથમ ખોરાકનું સંપૂર્ણ એટલે કે પૂરેપૂરું શું કરે છે, અંતઃગ્રહણ કરે છે, એટલે કે મેળવે છે, અને પછી તેનું શરીરની અંદર જ શું કરે છે, વિઘટન કરે છે. શરીરની અંદર એનું શું કરે છે તો કે વિઘટન કરે છે. કે એ પેલા ડાયરેક્ટલી શું કરશે તો કે જે પદાર્થો છે એ ખોરાકને મેળવી લેશે, પછી એનું અંદર વિઘટન કરશે, અંતઃગ્રહણ પેલા કરી લેશે. આ પેલા વિઘટન કરી પછી અંતઃગ્રહણ કરતાના દાખલા તરીકે પ્રાણીઓ, મનુષ્ય, પશુઓ બધા જ બધા જ લગભગ સજીવો એટલે કે પ્રાણીઓ, તેની અંદર મનુષ્ય, પશુઓ બધાનો સમાવેશ થઈ જશે. કે આપણે છે તો આપણે પેલા ખોરાકને શું કરીએ છીએ, મોટા મોટા ખોરાકના ટુકડાઓને અંતઃગ્રહણ કરીએ, શરીરની અંદર મેળવીએ છીએ, પછી આપણા શરીરની અંદર એનું શું થાય છે, પાચન થાય છે, નાના અણુઓમાં વિખંડન કરીએ છીએ, પછી એમાંથી આપણને પોષણ મળે છે. હવે આના પછીના સજીવો એવા છે કે જે કોઈ પણ પ્રકારના અંતઃગ્રહણ વગર, સજીવને નુકસાન પહોંચાડ્યા વગર એમાંથી જ પોતે શું કરે છે, પોષણ મેળવે છે. કે જે સજીવને અંતઃગ્રહણ કે કઈ કરતા નથી પણ એમની સપાટી ઉપરથી જ એને અંદર થોડા થોડા ક્ષયિત કરીને એને નુકસાન પહોંચાડીને એમાંથી શું કરે છે, ખોરાક મેળવે છે. કે ઉદય છે, જૂ છે, બરોબર, ઓર્કિડ, અમરવેલ, ચડો, આ બધા જ સજીવોનો સમાવેશ આમાં થાય. કે જે સજીવને નુકસાન પહોંચાડ્યા વગર એમાંથી શું કરશે, પોષણ મેળવશે. કે જેને વિષમપોષી પ્રકારના પોષણ પદ્ધતિ કહેવાય છે, જે સજીવને મારી નાખશે નહીં, કારણ કે મારી નાખે તો એમાંથી એને પોષણ ન મળે. આપણને ખબર છે ઉધી છે એમાં લાકડું, લાકડાની અંદર થાય તો લાકડું બહાર પીવે એવું હોય,
પણ અંદર સાવ ખવાઈ ગયું હોય. તો આ ત્રીજા પ્રકારના સજીવો ત્યાં, કે અમુક સજીવો કે પ્રાણીઓ, અમુક સજીવો કે જે સજીવને મારી નાખ્યા વગર, નહીં સામાન્ય રીતે શું કરવું પડે, પેલા સજીવને મૃત્યુ કરવું પડે પછી એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે. તો સજીવને મારી નાખ્યા વગર તેમાંથી શું કરે છે, તો કે પોષણ મેળવે છે, તેમાંથી પોષણ મેળવે છે. તો આવા પ્રકારના સજીવો છે, આ બધા વિષમપોષી પ્રકારના પોષણ પદ્ધતિ કહેવાય. એક્ઝામ્પલ તરીકે અમરવેલ આ વનસ્પતિ છે, બરોબર, પાણીની અંદર થતી વનસ્પતિ છે. ઓર્કિડ, ઓર્કિડ નામનું ફૂલ આવે, એ પણ વનસ્પતિ છે. ચડો, ચૂ, ઉદય, કે આ બધા જે સજીવો છે, આ બધા સજીવો શું કરશે, તો કે બહાર એ આમ એવે એવું દેખાશે પણ એ શરીરની અંદરથી પોષણ મેળવશે. જે પ્રાણીને સાવ મારી નાખશે નહીં, જો સાવ મારી નાખે તો એને પોષણ મળે નહીં. તો આવા રીતે જુદી જુદી રીતે સજીવો છે, એમની શરીરની સંરચના કેવી છે એના આધારે એમની પોષણ મેળવવાની રીત, એટલે કે જેને પોષણ પદ્ધતિ આપણે કહીએ છીએ, જે કેવી હોય બધામાં અલગ અલગ હોય. તો આપણું થશે વિષમપોષી પોષણ, કે જેમાં સજીવો બીજા સજીવ પર કોઈ પણ રીતે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે આધારિત રાખી અને પોતાનો ખોરાક મેળવે છે. તો હવે આવે આપણા વિષમપોષી જે પ્રાણીઓ છે, જેમની અંદર અમીબા અને પેરામીસિયમ કેવી રીતે ખોરાક મેળવે છે તેનો આપણે અભ્યાસ કરીએ. આ જે એકકોષીય સજીવો છે, એકકોષીય એટલે તો કે આપણે નવમા ધોરણની અંદર ભણી ગયા, જે માત્ર એક જ કોષોના બનેલા હોય, બીજા કોષ જ ન હોય, તો એવા એકકોષીય સજીવો છે એ કેવી રીતે ખોરાક મેળવે છે, તો કે ખોરાક મેળવવાની રીત છે એ બધામાં કેવી હોય છે, અલગ અલગ હોય છે, બરોબર. દરેક સજીવ છે અને એમનું જે અંતઃગ્રહણ કરવાનું છે, હમણાં આગળ આપણે જોયું એ પ્રમાણે કે ખોરાક મેળવવાની પદ્ધતિ બધા સજીવોની અંદર કેવી હોય છે, અલગ અલગ હોય છે. એ એમના શરીર રચના ઉપર આધાર રાખે છે. તો સામાન્ય એક કોષીય સજીવો કેવી રીતે મેળવે, તો કે કોષ જ એક હોય તો એની સપાટી દ્વારા તે ખોરાક મેળવે છે. કે સજીવોની ખોરાક મેળવવાની અને તેના અંતઃગ્રહણની રીત કેવી હોય છે, જુદી જુદી હોય છે. કે આમની અંદર એક કોષીય માત્ર એક જ કોષોના બનેલા હોય તો એટલા માટે દરેકમાં પાચનતંત્ર કેવું હશે, અલગ અલગ હશે. જેને જેવા પાચનતંત્રની જરૂર હશે એવા પ્રકારનું એને પાચન તંત્ર આવેલું હશે. કારણ કે રીત જુદી જુદી, તો એને પાચન કરવા માટે પાચન તંત્ર પણ કેવું જુદું જુદું હોય છે. તો આવા એક કોષીય સજીવો જે છે, એક કોષીય સજીવો સંપૂર્ણ બાહ્ય સપાટી દ્વારા શું કરે છે, ખોરાક ગ્રહણ કરે છે. કે બહારની એમના જે કોષની સપાટી છે, કે આ ધારો કે એક કોષીય સજીવ છે, તો એક કોષીય સજીવની આ જે બહારની સપાટી છે એના દ્વારા તેઓ શું કરશે, ખોરાકને ગ્રહણ કરશે. કારણ કે જે સાથે બધું ન્યાસી સાથે, બીજા કોઈ એમાં અંગો પણ હશે નહીં. જેમ આપણી અંદર શ્વસન માટે, ખોરાક મેળવવા માટે, કાર્ય કરવા માટે અંગો બધા જુદા જુદા છે, એવું આવા એક કોષીય સજીવોમાં હોતું નથી. કારણ કે આપણે બહુ કોષીય સજીવ કહેવાય. તો જેમ સજીવોની જટિલતા વધે, એટલે કે કોષોની સંખ્યામાં વધારો થાય, તેમ તેમ તેમાં પોષણ મેળવવાની જે ક્રિયા છે અને પોષક તંત્ર આખું જે સિસ્ટમ છે, એ પાચન તંત્ર પણ કેવું જોવા મળે, જુદું જુદું જોવા મળે. તો અહીંયા આપણે એક કોષીય સજીવ અમીબા વિશે વાત કરવાની છે. કે અમીબા છે એને આપણે જાણીએ છીએ અનિયમિત આકાર છે, એના કોષનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી. જે કોષીય ઘનભક્ષણ કહેવાય, એમની જે પોષણ પદ્ધતિ છે, અંતઃગ્રહણ કરવાની રીત છે, કોષીય ઘનભક્ષણ કહેવાય. કે જેમાં અમીબા એની આસપાસની અંદર જે ખોરાકના કણ આવશે એને કોષોના
ખોટા પગો દ્વારા આવરી અને તે ખોરાકનો શું કરશે અંતગ્રહણ કરશે. તો આજે અમીબા છે, સબકીબા, અમીબા જેવા એક કોષીય સજીવો સંપૂર્ણ સપાટી દ્વારા ખોરાક ગ્રહણ કરે છે. કે જ્યારે એમની આસપાસ કોઈ ખોરાકનો કણ આવશે ત્યારે તે કોષોમાંથી ખોટા પગોનું નિર્માણ કરી અને એ ખોરાકના કણને શું કરે છે, આવરી લે છે. કેવી રીતે? તો કે આ પહેલા તો એનો કોઈ નિશ્ચિત આકાર હશે નહીં. હવે અહીંયા કોઈ આ ખોરાકનો કણ છે તો એ તાત્કાલિક હંગામી ધોરણે તાત્કાલિક એમની આસપાસ છે શું કરશે, તો કે એમના કોષોનો આકાર બદલી અને એ ખોટા પગોનું શું કરશે, નિર્માણ કરશે. બરોબર, આ શું છે? તો કે ખોરાક છે, આ અમીબા છે, એક કોષીય સજીવ છે. બરોબર, આ એના શું છે, ખોટા પગ. હવે આ જે પગ છે એ પગ દ્વારા તે ખોરાકને વચ્ચે શું કરી લેશે, મેળવી લેશે. બરોબર, જે ખોરાકનો કણ હતો એને હવે આપણે અલગ દર્શાવીએ કે ખોરાકના કણને તેઓ શું કરી લેશે, ખોટા પગ દ્વારા મેળવી લેશે અને પછી એમની ફરતે કોષનો આકાર પાછો બદલી જશે અને જે ખોરાકનો કણ આવ્યો છે બરોબર એમની ફરતે અન્ન ધાન્યનું નિર્માણ થઈ જશે. એવી ધાની, અન્ન ધાની કે જે ખોરાકનો સંગ્રહ કરતી એક કોથળી છે અમીબાની અંદર. તો આવી રીતે અમીબા છે એ પોતાની આસપાસ રહેલા ખોરાકને ગ્રહણ કરે છે. જેમની અંદર તમારે આ ચાર આકૃતિ છે એ દોરવાની સાથે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે કે અમીબાની અંદર પોષણ પદ્ધતિ, તો ટૂંકનો લખો અમીબામાં પોષણ. તો જ્યારે ખોરાકનો કણ તેના કોષની નજીક આવે છે ત્યારે તે હંગામી ધોરણે એટલે કે તાત્કાલિક હંગામી ધોરણે એટલે તાત્કાલિક ખોટા પગોનું નિર્માણ કરી કરીને કણને શું કરે છે, ઘેરી લે છે અથવા તો આવરી લે છે અને એ ખોરાકના કણને ગ્રહણ કરશે એટલે એમની ફરતે કોનું નિર્માણ થાય છે, અન્ન ધાન્યનું નિર્માણ થાય છે. આ ખોરાક ત્યાંથી ક્યાં દાખલ થાય છે, તો કે અન્ન ધાન્યમાં દાખલ થાય છે જ્યાં તેનું સંપૂર્ણ શું થાય છે, જ્યાં તેનું સંપૂર્ણ પાચન થાય છે કે વિઘટન થાય છે. વિઘટન થઈને ખોરાક પચે છે અને એ પાચિત ખોરાક કોષરસની અંદર, કોષરસ એટલે ચામની અંદર જે પ્રવાહી દ્રવ્ય આવેલું હોય એ પ્રવાહી દ્રવ્યને શું કહેવાય, કોષરસ કહેવાશે. તો એ સીધો ક્યાં ભળી જશે, કોષરસમાં, અને ત્યાંથી પાચિત ખોરાક સીધો તેમાં ભળે છે, કોષરસમાં ભળે છે. અને અપાચિત ખોરાક કે જેનું પાચન નથી થયું, જે ખોરાકનું પાચન નથી થયું તે અપાચિત ખોરાક ક્યાં આગળ વધે છે, તો કે કોષરસ પટલ. કોષરસ પટલ એટલે આ બહારનું એમનું જે આખું આવરણ છે જેને પર્યાવરણથી અલગ કરે છે આ એમનું કોષરસ પટલ કહેવાય, પડતું કે જેનાથી આ કોષ છે એ અલગ પડે છે. તો એ કોષરસ પટલ તરફ આગળ વધશે અને ત્યાંથી તેનો બહાર ત્યાગ થાય છે. કોષરસ પટલ તરફ આગળ વધે છે ત્યાંથી તેનો શું થાય છે, નિકાલ થાય છે. કારણ કે અપાચિત ખોરાક છે તો એ અપાચિત ખોરાકને શરીરમાંથી શું કરવો પડશે, દૂર કરવો પડશે. તો એ શરીરમાંથી દૂર કરવાની ક્રિયા છે કોના દ્વારા થશે, કોષરસ પટલના તૂટવાથી. કે જેવો એ અપાચિત ખોરાક અહીં કોષરસ પટલ પાસે આવશે
એટલે આ પટલ અહીંથી તૂટી જશે અને જે વધારાનો અપાચિત ખોરાક હશે એ પાણીમાં શું થઈ જશે, પ્રસરણ પામી જશે, પાણીની અંદર નીકળી જશે. આવી રીતે આ જે અમીબા છે એ અમીબા શું કરે છે તો કે ખોરાક મેળવે છે. હવે આના જેવું જે કોષકીય સજીવ છે પેરામીસિયમ, પણ પેરામીસિયમ ને ચોક્કસ આકાર છે અને એમના શરીરની ફરતે પક્ષમો આવેલા હોય, વાળ આવેલા હોય, એના પ્રસારવાથી ખોરાક છે એ પેરામીસિયમ ના મુખમાં દાખલ થાય છે. એક કોષીય સજીવ પેરામીસિયમ ચોક્કસ આકાર ધરાવે છે જેથી જેના કોષની ફરતે સૂક્ષ્મ શું આવેલા હોય છે, પક્ષમો આવેલા હોય છે. સૂક્ષ્મ શું આવેલા છે, પક્ષમો આવેલા હોય છે. આ પક્ષમોના પ્રસારવાથી જે ખોરાક છે એ ખોરાક પેરામીસિયમના મુખમાં દાખલ થાય છે. કેમનો આકાર આપણને ખબર છે, આવો ચપ્પલના તળિયા જેવો હોય, બરોબર. આપણું ડ્રોઈંગ થોડુંક વધારે સારું છે એટલે એ આકાર એવો રહેશે, બરોબર. એમની ફરતે આવા શું આવેલા હોય, સૂક્ષ્મ રોમ આવેલા હોય, પક્ષમો આવેલા હોય. એ પક્ષમોના પ્રસાર માટે જે ખોરાક છે એ ખોરાક નો કણ ક્યાં આવશે તો કે પેરામીસિયમ ના મુખમાં દાખલ થાય છે. એટલે કે એને ચોક્કસ અંગ છે, ચોક્કસ જગ્યાએથી મેળવશે. ગમે ત્યાંથી આની જેમ ખોટા પગનું નિર્માણ કરીને તે ખોરાક મેળવી શકશે નહીં. પક્ષમો આવેલા હોય છે, પક્ષમોના પ્રસાર માટે પક્ષમોના પ્રસારવાથી એટલે કે હલનચલન કરવાથી ખોરાક પેરામીસિયમના મુખ સુધી પહોંચે અને મુખમાં દાખલ થાય છે. તો આવી રીતે આ જે એક કોષીય સજીવો છે એ એક કોષીય સજીવો શું કરે છે, ખોરાક મેળવે છે. જેમાં આમીબાને કોઈ નિશ્ચિત આકાર નથી એટલે એ ખોરાકનો કણ આવશે એટલે તાત્કાલિક ધોરણે આકાર કોષનો આકાર બદલી નાખશે અને ખોટા પગોનું નિર્માણ કરીને એને શું કરી લેશે, ઘેરી લેશે. જે ઘેરી લેશે ત્યાં કોનું નિર્માણ થઈ જશે, અન્નધાનીનું. અન્નધાનીમાંથી પાચક ઉત્સેચકો હોય જેના દ્વારા તે વિઘટન પામશે અને પાચિત ખોરાક ડાયરેક્ટલી કોષરસમાં પડશે. અપાચિત ખોરાક કોષરસમાંથી કોષરસ પટલ તરફ આવશે અને ત્યાંથી તેનો શરીરની બહાર શું થાય છે, નિકાલ થાય છે. પણ પેરામીસિયમ એક કોષીય છે, પણ તેમાં કોષીય અંતઃગ્રહણ તરીકે જે ખોરાક છે એ ચોક્કસ ક્રિયા દ્વારા થાય. તેમના કોષનો ચોક્કસ આકાર છે, તેમના કોષની ફરતે આવા આકાર શરીરને ઢાંકી દે તેવા પક્ષમો આવેલા હોય જે સંપૂર્ણ કોષને શું કરી દે, ઢાંકી દે. અને એ પક્ષમોના પ્રસારવાથી જે ખોરાકનો કણ છે એ ખોરાકનો કણ પેરામીસિયમના મુખમાં દાખલ થાય છે. આવી રીતે મિત્રો એક કોષીય સજીવો છે એમની અંદર પોષણ પદ્ધતિ જોવા મળે છે. હવે પછીના વિડીયોમાં આપણે આપણા શરીરની વાત કરીશું કે આપણા શરીરમાં ખોરાક કેવી રીતે દાખલ થાય છે, એનું કેવી રીતે પાચન થાય છે અને કેટલી બધી ક્રિયાઓ થાય છે એ હવે આપણે આના પછીના વિડીયોની અંદર અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.